હવે આગળ વાત કરીએ તો મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહાર કરવાનું નેટવર્ક ઝડપાવે બે ઇસમોને લાખોના મુદ્દામાલ સાથે એસઓજી ભરૂચે ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહમદપુરા સર્કલ પાસે આવેલ વાલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ કેર ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સ એ કરતા હોવાનું નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ મામલે તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ રહે મનબર નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500 દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ 38,43,134 મુદ્દામાલનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈકોર્ટ કોમ્પ્લેક્સમાં આવેલ એક્સપ્રેસની મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ નામનો ઈસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય જે બાતમીના આધારે એસઓજી દ્વારા તપાસ કરી મામલો મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500 દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ 17,79,372 મુદ્દામાલ કબજે કરી મામલે કોઈ સંતોષકારક જવાબ ન આપતા બંને ઈસમોની ધરપકડ કરી કુલ 56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરને સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરીનાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ. ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય જે બાબતે